ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મહનર પટેલ અને આગેવાનો તેમજ અન્ય સમાજના લોકોની ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સામાજિક ચર્ચાઓ કરવામાં આવી હતી. મનહર પટેલ તેમજ આગેવાનો દ્વારા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તો ગુજરાતનું ભવિષ્ય ઉજળું બને તેવી લાગણી દર્શાવી હતી. તેમજ વધુમાં કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય અને ગુજરાતમાં ફરી સારા દિવસો આવે. તેમજ નરેશ પટેલને રાજકીય પ્રવેશને લઈ પૂછવામાં આવ્યું ત્યારે ફરી એ જ રટણ કર્યું હતું કે સમય આવશે એટલે હું મારો નિર્ણય લોકો સમક્ષ મૂકીશ. તેમજ ગુજરાત કોંગ્રેસ દ્વારા ડાકોરમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પટેલની ગેરહાજરી જોવા મળી હતી, જેના પગલે મનહર પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ કોઈ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય જેના લીધે તેમની ગેરહાજરી હોઈ શકે છે. આશીષ પાટડિયા, જેડેશ ટીવી, જેતપુર. મનહરભાઈ અને એમની આખી ટીમ, આખા ગુજરાતમાંથી ઘણા આગેવાનો માતાજીના દર્શને આવેલા, સાથે સાથે એક શુભેચ્છા મુલાકાત મારી સાથેનું આયોજન કરેલ. ખાસ મુદ્દો ફક્ત ને ફક્ત શુભેચ્છા મુલાકાત અને અત્યારે જે ચાલી રહ્યું છે રાજકારણની અંદર મારો પ્રવેશ કે ન પ્રવેશ, એ બાબતે મને થોડી હુંફા આપવા આવેલા કે આપ રાજકારણમાં આવો તો સારી બાબત છે, આવી એક વિનંતી કરવા આવેલા છે. તો નરેશભાઈ કોંગ્રેસમાં જોડાઈ શકે છે? કારણ કે મનહરભાઈ કીધું હુંફા આપી, તમે એવું કીધું, તો કોંગ્રેસ માટે કોઈ વિચારણા ખરી? એ સમય નથી થયો મારો નિર્ણય આપવા માટેનો, સમય થશે એટલે આપણે જાણ કરીશું.